हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सौनु वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। स्टूडेंट, अगाउना लेक्चर में आपणे एक्टिविटी 9 भण्या हता। पाठ्यपुस्तकनो पेज नंबर 12 अने 13 एमां अर्चना अने तेना मम्मी कंईक वातो करे छे, ओके, ए स्टडी कर्या हता। पेज नंबर 13 उपर हवे तमने आवुं कंईक टेबल आपेलुं छे। पाठ्यपुस्तकमां जुओ तो आवुं तमने एक टेबल आपेलुं छे। ए टेबलमां कई कई वस्तुओ मेन्शन करेली छे तो के टाइम, प्लेस अने पीपल। टाइम एटले के समय, प्लेस एटले के जगह, पीपल एटले के लोको। ओके, समय, जगह अने लोको, टाइम, प्लेस एंड पीपल, एना विषे तमने आ सरस मजानुं टेबल आप्युं छे। टेबलमां ज्यां खाली जग्या छे इट मीन्स के त्यां तमारे आंसर लखवानो छे। ओके, पाठ्यपुस्तक जे लोकोए नथी लीधा એ લોકો શું કરશે તો કે એ લોકો એની હોમવર્ક બુકમાં આખું ટેબલ ડ્રો કરશે અને વિડીયોમાં સમજીને પછી આખું ટેબલ આ મુજબ લખશે। સૌથી પહેલાં જોઈએ તો અહીંયા આપણને કીધું છે લાસ્ટ સન્ડે અને ટાઈમમાં, ટાઈમ એટલે કે સમયમાં શું કીધું છે તમને, લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે, અને પીપલમાં શું કીધું છે ગયા રવિવારે કોણ કોણ હતા તો કે અર્ચના, મધર એન્ડ ફાધર, પણ ક્યાં હતા, પ્લેસ કઈ જગ્યાએ હતા એ કીધું નથી। તો એ વસ્તુ કીધી નથી તો આપણે લખી દેવાની છે કે ઓન ધ ફાર્મ એટલે કે ખેતરે। ટાઈમ શું આપ્યો છે, લાસ્ટ સન્ડે અર્ચના, મધર એન્ડ ફાધર ઓન ધ ફાર્મ, બની ગયું ને વાક્ય। પછી તમને કીધું છે સેમ ટાઈમ આપી દીધો છે, શું ટાઈમ આપી દીધો છે તો કે તમને ટાઈમ આપ્યો છે ઓન ધ 10th ઓફ ધીઝ મંથ, આ મહિનાની 10 તારીખે। હવે આ મહિનાની 10 તારીખે એવો ટાઈમ તમને આપી દીધો છે, પણ પ્લેસ અને પીપલ આપ્યા નથી કે આ મહિનાની 10 તારીખે કઈ જગ્યાએ કયા લોકો ગયા હતા કે હતા। ઓકે, તો અહીંયા તો આપણે પ્લેસમાં જોઈએ છીએ એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક, આ મહિનાની 10 તારીખે 10th ઓફ ધીઝ મંથ એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક કોણ હતું તો કે અર્ચના, ડૉક્ટર એન્ડ અધર પેશન્ટ, દવાખાનામાં તો અધર દર્દીઓ હોય જ, બીજા દર્દીઓ, દર્દી એટલે કે પેશન્ટ્સ, ડૉક્ટર અને અર્ચના એ લોકો, એ પીપલ હતા। પ્લેસ તો કે એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક, ટાઈમ તમને આપી દીધો છે ઓન ધ 10th ઓફ ધીઝ મંથ। પછી તમને કીધું છે ટાઈમ, હવે અહીંયા તમને ટાઈમ આપેલો નથી બરાબર, અને તમને પ્લેસ આપી દીધું છે ઇન ધ દૂધસાગર ડેરી। તો જો આપણે ડાયલોગમાં સ્ટડી કર્યું હતું કે દૂધસાગર ડેરી કઈ તારીખે, ટાઈમ એનો સમય શું હતો તો કે ઓન ધ 11th ઓફ ધીઝ મંથ, આ મહિનાની 11 તારીખ, પણ પ્લેસ તમને કીધું છે શું તો કે દૂધસાગર ડેરીએ આ મહિનાની 11 તારીખે હતા, પણ પીપલ પણ નથી કીધા તો પીપલ એટલે કે કયા કયા લોકો હતા તો કે અર્ચના, ફાધર એન્ડ મધર, અર્ચના, તેના મમ્મી અને તેના પપ્પા આ મહિનાની 11 તારીખે ઓન ધ 11th ઓફ ધીઝ મંથ ઇન ધ દૂધસાગર ડેરી કોણ હતા લોકો તો કે અર્ચના, ફાધર એન્ડ મધર। લાસ્ટ જોઈએ, ટાઈમિંગ આપેલો નથી ઓન ધ 12th ઓફ ધીઝ મંથ, આ મહિનાની 12 તારીખ, હવે તમને તો કે પ્લેસ અને પીપલ આપી દીધા છે તો કે ઓન ધ 12th ઓફ ધીઝ મંથ ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરી હતા, પ્લેસ જગ્યા આપી દીધી છે, પણ કયા લોકો તો કે લોકો પણ આપી દીધા છે અર્ચના, સલીમ એન્ડ ટીના, એના ફ્રેન્ડ સાથે એ લાઇબ્રેરી હતી 12th ઓફ ધીઝ મંથ, બરાબર ને। તો આ મુજબ આપણે આ ટેબલ આખું કમ્પ્લીટ કરવાનું છે। હવે આ ઉપર જે સ્ટડી કર્યા આપણે ટેબલમાં એના એ વાક્યો અહીંયા તમારે લખેલા છે, એ બોલવાના છે। ચલો બોલો, અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે, અર્ચના વોઝ એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક ઓન ધ 10th ઓફ ધીઝ મંથ, શી વોઝ ઇન ધ દૂધસાગર ડેરી ઓન ધ 11th ઓફ ધીઝ મંથ, શી વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન ધ 12th ઓફ ધીઝ મંથ। તો સ્ટુડન્ટ, આ મુજબ આપણે આ વાક્યો સ્ટડી કર્યા। હવે જોઈએ તો કે તમને અહીંયા કંઈક કીધું છે કે યાદ રાખો 12th નો 12th બોલાય। હવે જો અહીંયા તમને કંઈક લખેલું છે, શું આપ્યું છે લખેલું તો કે જેમ કે અહીંયા આપી દીધું 12, તો અહીંયા આપણે ઉપર TH કરીએ છીએ તો એને આપણે અહીંયા 12th લખ્યું છે અને 12th વંચાય। સેમ આવી રીતે અહીંયા તમને 10 આપ્યું છે તો આપણે શું અહીંયા બોલીશું 10th। સેમ આવી રીતે અહીંયા તમને બગડો આપ્યો છે તો અહીંયા ND કરીશું, શું કામ, કારણ કે આને બોલાય 2nd। સેમ તમને અહીંયા આપી દીધું છે, માની લો કે એકડો આપ્યો છે, મીન્સ કે અહીંયા આપણે ST કરીશું તો આને શું બોલાવીશું, ફર્સ્ટ એટલે કે પ્રથમ, પહેલું। તો ચલો પહેલાં એ સમજીએ પછી પ્રશ્નોના આન્સર
क्वेश्चन आंसर समझू। सी અહીંયા તમને કીધું છે ક્રમિક એટલે કે ક્રમવાચક સંખ્યાઓ અંગે જાણકારી મેળવીએ, આ એક્સ્ટ્રા એક્ટિવિટી છે એક્સ્ટ્રા નોલેજ માટે। ક્રમિક સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહીશું? ક્રમવાચક સંખ્યાઓને અંગ્રેજીમાં કહીશું ઓર્ડિનલ નંબર્સ। ઓર્ડિનલ નંબર્સને આપણે કહીશું ક્રમવાચક, ઇંગ્લિશમાં ઓર્ડિનલ નંબર્સ। હવે થોડુંક આવું એક્સ્ટ્રા નોલેજ અબાઉટ ઇંગ્લિશ યાદ રાખવાનું, ઓર્ડિનલ નંબર બોલવાનું। ઓકે, પહેલું તો પહેલું ઇંગ્લિશમાં આપણે આમ લખીએ છીએ પણ બોલીશું ફર્સ્ટ, એક ઉપર ST લખીશું। સેકન્ડ તો ND તો બોલીશું સેકન્ડ। ત્રીજું તો થર્ડ, એમાં RD કરીશું તો લખીશું થર્ડ। ફોર્થ તો ફોર્થ। પાંચમામાં બોલીશું ફિફ્થ। છઠ્ઠામાં બોલીશું સિક્સ્થ। સાતમામાં બોલીશું સેવન્થ। આઠમું તો એઇટ, નવમું તો નાઇન્થ, દસમું તો ટેન્થ, અગિયારમું તો ઇલેવન્થ, બારમું તો ટ્વેલ્થ, તેરમું તો થર્ટીન્થ, વીસમું તો ટ્વેન્ટીએન્થ, એકવીસમું તો ટ્વેન્ટી ફર્સ્ટ, શું બોલીશું ટ્વેન્ટી ફર્સ્ટ, ત્રીસમું તો થર્ટીએન્થ, ચાલીસમું તો ફોર્ટીએન્થ, પચાસમું તો ફિફ્ટીએન્થ। તો જુઓ આ મુજબ આ તમારે ઓર્ડિનલ નંબર્સ એને કેવી રીતે બોલવું એ વસ્તુ તમને અહીંયા શીખવાડી છે, એકથી લઈને પચાસ સુધી, સેમ અપ ટુ 100 સુધી આ રીતના બોલી શકાય। બીજી વસ્તુ કે હોમવર્કમાં તમારે આ લખવાનું છે આ મુજબ અને યાદ રાખવાનું છે। જેમ કે માની લો કે અહીંયા મેં લખ્યું છે 11th, ઓકે, તો આને શું વાંચીશું આપણે 11th, સેમ અહીં આપી દીધું 12, અહીંયા ઉપર TH તો વાંચીશું 12th, સેમ આપી દીધું છે તમને, ચલો બોલો 10th આપ્યું છે એટલે કે 10મું, બરાબર ને? સેમ માની લો કે તમને આપી દીધું છે 4th, તો અંગ્રેજીમાં બોલીશું 4th, ઓર્ડિનલ નંબરમાં બોલીશું 4th, 7મું તો ઓર્ડિનલ નંબરમાં બોલીશું 7th, 6ઠું તો ઓર્ડિનલ નંબરમાં બોલીશું 6th, બરાબર ને? પહેલું તો ઓર્ડિનલ નંબરમાં બોલીશું 1st, બીજું તો બોલીશું 2nd, ત્રીજું તો બોલીશું 3rd, ચોથું તો બોલીશું 4th, પાંચમું તો 5th, છઠ્ઠું તો 6th, તો અપ ટુ 50 or 100 સુધી તમારે આ મુજબ જાણકારી રાખવાની છે। ચલો હવે ક્વેશ્ચન આન્સર ઉપર આવો। ક્વેશ્ચન નંબર 1, હુ આર ટોકિંગ હિયર, અહીંયા કોણ વાતો કરે છે? હિયર એટલે કે અહીંયા, તો આપણે જવાબ લખીશું અર્ચના એન્ડ હર મધર આર ટોકિંગ હિયર, હર એટલે તેણીના, અર્ચના અને તેણીના મમ્મી વાતો કરી રહ્યા છે, હિયર એટલે કે અહીંયા। ક્વેશ્ચન નંબર 2, વેર વોઝ અર્ચના લાસ્ટ સન્ડે, વેર વોઝ અર્ચના લાસ્ટ સન્ડે, ગયા રવિવારે અર્ચના ક્યાં હતી? વોઝ એટલે કે હતી, તો આન્સર લખીશું અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે, અર્ચના ગયા રવિવારે ખેતરે હતી। ક્વેશ્ચન નંબર 3 જોઈએ, વુ વર વિથ અર્ચના ઓન ધ ફાર્મ, અર્ચનાની સાથે ખેતરે કોણ હતું? તો આન્સર છે અર્ચના ફાધર એન્ડ મધર એટલે કે પેરેન્ટ્સ વર વિથ હર ઓન ધ ફાર્મ, એના મમ્મી પપ્પા એની સાથે ખેતરે હતા। ક્વેશ્ચન નંબર 4, વેર વોઝ અર્ચના ઓન ધ 10th ઓફ ધીઝ મંથ, આ મહિનાની 10 તારીખે અર્ચના ક્યાં હતી? તો અહીંયા આપણે આન્સર લખ્યો છે અર્ચના વોઝ એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક ઓન ધ 10th ઓફ ધીઝ મંથ, આ મહિનાની 10 તારીખે અર્ચના ડૉક્ટરના ક્લિનિકે હતી। નંબર 5, વાય વિલ શી નોટ રાઇટ અબાઉટ હર એક્સપિરિયન્સ એટ ધ ક્લિનિક, શી એટલે કે તેણી, અર્ચનાએ શા માટે ડૉક્ટરના ક્લિનિકનો અનુભવ લખ્યો નહીં? તો શું કામ નહોતો લખ્યો? તો શી વિલ નોટ રાઇટ અબાઉટ હર એક્સપિરિયન્સ એટ ધ ક્લિનિક બીકોઝ ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ, કારણ કે તેને એવું લાગતું હતું કે એક ખરાબ અનુભવ છે। ક્વેશ્ચન નંબર 6, વેન વોઝ અર્ચના ઇન ધ લાઇબ્રેરી, વેન એટલે કે ક્યારે, વેન એટલે શું થશે, ક્યારે, અર્ચના લાઇબ્રેરીએ ક્યારે ગઈ હતી? તો કે અર્ચના વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન ધ 12th ઓફ ધીઝ મંથ, 12th ઓફ ધીઝ મંથ એટલે કે આ મહિનાની 12 તારીખે। તો સ્ટુડન્ટ આ મુજબ આપણે 1 થી 6 ક્વેશ્ચન આન્સર સ્ટડી કર્યા, સાથે સાથે તમને ઓર્ડિનલ નંબર્સ પણ કરાવ્યા અને આવડું આ ઉપરનું ટેબલ। તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ, ત્રણેય વસ્તુઓ તમારે હોમવર્ક બુકમાં એકવાર લખવાની છે અને યાદ રાખવાની છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 10 સાથે મળીશું, ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો। આવજો, ટેક કેર એન્ડ થેન્ક યુ સો મચ।